મિત્રો વાવાઝોડું બિપોર જોઈ અરબસાગરમાં બની ચૂક્યું છે અને આ વાવાઝોડું હવે ધીરે ધીરે મજબૂત થઈને ઉત્તર તરફ ગતિ કરશે મિત્રો છેલ્લા ત્રણથી ચાર દિવસમાં હવામાનના મોડલની દરેક અપડેટમાં બદલાવ જોવા મળી રહ્યો છે કેમ કે અરબસાગરમાં બનતા ચોમાસા પહેલાંના વાવાઝોડાના રૂટને ટ્રેક કરવો એ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ ગણાય કેમકે અરબસાગરમાં વિપરીત પરિસ્થિતિઓની વચ્ચે ઘણા દિવસો સુધી મોટી સિસ્ટમનો ટ્રેક ફાઇનલ થતો નથી તો આજના વિડીયોમાં વાવાઝોડું ગુજરાત ઉપર આવવાના કેટલા ટકા ચાન્સ ગણાય એ અંગેની માહિતી મેળવશું મિત્રો હવામાનનું મુખ્ય મોડલ જીએસએફ મોડલની વાત કરીએ તો આ વાવાઝોડું દસ જૂન સુધી ઉત્તરનો ટ્રેક લેશે ત્યારબાદ અગિયાર જૂનથી આ વાવાઝોડું ઉત્તર ઉત્તર પશ્ચિમનો ટ્રેક લઈને ઓમાનના કાંઠેથી આ વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાય એવા ચાન્સ જોવા મળી રહ્યા છે તો હંમેશા સમુદ્રની મોટી સિસ્ટમનું ટ્રેકિંગનું નંબર વન ગણાતું યુરો મોડલની વાત કરીએ તો યુરો મોડલના ટ્રેક મુજબ આ વાવાઝોડું હાલ ઉત્તરનો ટ્રેક લઈ રહ્યું છે જે અગિયાર જૂનથી આ વાવાઝોડાનો ટ્રેક યુરો મોડલમાં બદલાતો હોય એવો જોવા મળી રહ્યો છે મિત્રો અગિયાર જૂનથી આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ પશ્ચિમનો ટ્રેક લઈને ઓમાન તરફ ફંટાઈ જશે અને ઓમાન તરફ પહોંચ્યા બાદ નબળું પણ પડી શકે ટૂંકમાં બંને મોડલના ટ્રેકિંગનું ચિત્ર આ પ્રમાણે જોવા મળી રહ્યું છે એટલે ગુજરાત ઉપર અત્યારે આ વાવાઝોડાની સીધી અસર થાય એવું નહીવત જણાઈ રહ્યું છે જો કે દરેક ટ્રેકમાં શું ફેરબદલાવ જોવા મળી રહ્યો છે એ અંગેની નિયમિત અપડેટ આપણે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહેજો